खुशी है कि वंदे भारत ट्रेन आज विकास, आधुनिकता, स्थिरता और आत्मनिर्भरता। सौराष्ट्रनी पहली वंदे भारत आज जामनगर थी एनी शुभ शुरुआत। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ વિસ્તારમાં એક સાથે નવ વંદે ભારત ટ્રેનને ભેટ આપી છે, લીલી ઝંડી પણ આપી છે। જ્યારે નરેન્દ્ર મોદીના ભેટનો પેટારો ખુલે ત્યારે તેમાં ગુજરાત માટે કંઈક ખાસ હોય છે એવી લોકોની માન્યતા છે। આજે પણ ગુજરાતને એક ભેટ મળી છે। સૌરાષ્ટ્રમાં પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે। વિગતવાર વાત કરીએ, નમસ્કાર, જમાવટ સાથે હું સમીર। ગુજરાતને જામનગરથી અમદાવાદ જતી પહેલી વંદે ભારત ટ્રેન આજે મળી ગઈ છે। આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આવતીકાલે વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ જામનગરથી અમદાવાદના આંટા મારશે। જામનગરમાં ટ્રેનનું સ્વાગત કરવા માટે લોકો પહોંચ્યા હતા। સાંસદ પૂનમબેન માડમે ટ્રેનને લીલી ઝંડી આપી હતી। મહિલા સાંસદ અને મહિલા ધારાસભ્ય પણ આ કાર્યક્રમની અંદર જોડે જોવા મળ્યા હતા, સાથે દેખાયા હતા। સાંભળીએ લોકોએ સાંસદે અને ટ્રેન ચલાવનાર સ્ટાફે શું કહ્યું હતું। આજે દેશને નવ વંદે ભારત એક્સપ્રેસ આપવામાં આવી, એમાં સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત આજે જામનગરથી એની શુભ શરૂઆત આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવી। આ તકે હું માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત અને આપણો છેવાડાનો વિસ્તારને મજબૂતીથી આ દેશના યાતાયાતના મહત્ત્વના માધ્યમ સાથે જોડવા માટે જે એમના દ્વારા આ એક સુવર્ણ ભેટ, એક અમૂલ્ય ભેટ સૌરાષ્ટ્રવાસીઓને અને સમગ્ર હાલાર પંથકના નાગરિકોને આપવામાં આવી છે, ખૂબ ખૂબ આભાર માનું છું। પહેલાં અહીંયાથી જામનગરથી અમદાવાદ માટે બહુ બધું થોડો લાંબો મુસાફર થતો, પણ હવે જલ્દી પહોંચી જશું। એક દિવસમાં કદાચ જવું હોય તો આવી જઈ શકીએ છીએ અને આની સુવિધા બહુ સારી છે। મારું નામ છે નિરુભાઈ જાડેજા, હું જામનગરનો વતની છું અને આ જામનગરની આજે ખુશી માટે મેં ખાસ કરીને હું આ ટ્રેનમાં હું બેઠવા માટે આવ્યો છું કે અમદાવાદથી જામનગર ને જામનગર અમદાવાદ જે અપડાઉન કરવું હોય, અમારા કર્મચારીઓ લોકો છે એના માટે મિટિંગ હોય તો એમાં જવું સરળતાથી આવવા માટેની એકદમ સારામાં સારી સુવિધા હોય તો આ વંદે માત્ર ટ્રેન છે। તો એ તકે હું આ જામનગર વતી બધાએ આ પૂનમબેન માડમ સંસદ સભ્ય અમારા અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જૈસે કે આપ દેખ રહે હો કે हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी एक पे एक नई वंदे भारत देते जा रही है, तो ये एक और एक सौगात उन्होंने दी है जामनगर से लेके अहमदाबाद तक। जैसे पहले GNC से लेके मुंबई सेंट्रल में पहली चली, उसके बाद में ये भी उसी तरह से है, आधुनिक सुविधा से ये लदी हुई है सारी ट्रेन। हमारे यहाँ IRCTC की तरफ से आपको खाने का प्रबंध किया जाएगा पूरा, जो कि यहाँ से जामनगर में सवेरे जब चलेगी तो आपको मॉर्निंग टी, कॉफ़ी और ब्रेकफास्ट दिया जाएगा। आगे जाके आपको लंच सर्विस होगा। वैसे ही जो लोग वहाँ से चलेंगे अहमदाबाद से, वो दोपहर को चलती है तो इवनिंग टी स्नैक्स दिया जाएगा और डिनर दिया जाएगा। सर आपका गुड नेम? नायडू, उमेश नायडू। आम अमुक माहिती जे नथी એની પણ વાત કરી લઈએ તો આ ટ્રેન અઠવાડિયામાં લગભગ 6 દિવસ ચાલશે, બુધવારે અને રજા રહેવાની છે। વંદે ભારત ટ્રેન જામનગરમાં 5:30 વાગે ઉપડવાની છે। 6:30 વાગે આ ટ્રેન રાજકોટ પહોંચી જવાની છે। અહીંયા 5 મિનિટનો વિરામ લીધા પછી વંદે ભારત ટ્રેન અમદાવાદ માટે રવાના થઈ જવાની છે। વંદે ભારત ટ્રેન સવારે લગભગ 10:15 કલાકે તો અમદાવાદ પહોંચી પણ જશે। રાજકોટથી અમદાવાદનું ભાડું વંદે ભારત ટ્રેનમાં ચેર કાર માટે 810 રૂપિયા છે, જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કાર માટે આ ભાડું 1790 રૂપિયા છે। જામનગરથી અમદાવાદના ચેર કાર માટેના જે ભાડા છે એ 955 રૂપિયા છે, જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું છે એ 1510 રૂપિયા છે। માહિતી કેવી લાગી કમેન્ટમાં જણાવો, ધન્યવાદ।